हंगामी धोरणे बिनखेती जमीन माटे मंजूरी मळशे। महसूल विभाग द्वारा परिपत्र करवामां आव्यो छे। रिन्यूएबल एनर्जीना तमाम प्रोजेक्ट माटे हंगामी धोरणे मंजूरी मळशे। 30 वर्ष माटे हंगामी धोरणे जमीन थई शकशे। एने हंगामी धोरणे बिनखेती जमीन माटे मंजूरी मळशे। વધુ વિગત મેળવીએ, હિરેન રાવલ જોડાયા છે। હિરેન, મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, શું છે એમાં વિગતો? રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ વધુમાં વધુ સ્થપાય એ હેતુથી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ પ્રકારના પ્રોજેક્ટ સ્થાપવા માટે જે જમીનની જરૂરિયાત થતી હોય છે એ જમીન લીઝથી મહત્તમ 30 વર્ષ માટેની મર્યાદામાં બિનખેતી પરવાનગી આપવા માટેનો નિર્ણય આ મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। બિનખેતી જમીન છે એ તાત્કાલિક ધોરણે હંગામી એને કરી આપવામાં પણ આવશે, અને આ એને થયેલી જમીન છે એ 30 વર્ષ સુધી જે તે પાર્ટી અથવા તો જેણે રિન્યુએબલ એનર્જી માટેના પ્રોજેક્ટ સ્થાપવા હશે એમને આપવામાં આવશે। જેને ટોકન ચાર્જ છે એ પણ રહેશે, પરિપત્ર અનુસાર વ્યક્તિએ આપવાનો રહેશે। પરંતુ આ રિન્યુએબલ એનર્જીમાં પ્રોજેક્ટ વધુમાં વધુ સ્થપાય તે હેતુથી બિનખેતી જમીનો છે એ ઝડપથી એને કરી આપવા માટેની આ એક નિર્ણય છે સરકાર દ્વારા કરાયો છે। આભાર। ગરબા રમવા જતા ખેલૈયાઓ સાવધાન રહેજો। પાસ અને ગરબા આયોજનના નામે ખેલૈયાઓને લૂંટવાનો કારસો રચવામાં આવ્યો। નકલી પાસ અને નકલી ગરબા આયોજનની ધૂમ। વડોદરામાં ઝડપાયા ઝેરોક્સ કરેલા નકલી પાસ। અમદાવાદમાં 500 રૂપિયાના પાસ વેચી આયોજકો જ ગુમ થઈ ગયા। ગરબા સ્થળ પર ખાલી જમીન, કોઈ આયોજન નહીં। ગરબાના પાસ ખરીદતા પહેલા જોઈને ચકાસી લેજો, ક્યાંક મોંઘાદાટ પાસ ખરીદીને આપ છેતરાઈ ન જાઓ। તો ખાસ નકલી પાસ અને નકલી આયોજનના નામે ક્યાંક લોકોને ખેલૈયાઓને લૂંટવામાં આવી રહ્યા છે। હાલમાં અમદાવાદમાં એક ઘટના એવી સામે આવી છે કે 500-500 રૂપિયામાં પાસ તો આપવામાં આવ્યા, પરંતુ ખેલૈયાઓ જ્યારે તૈયાર થઈને જે આયોજન સ્થળ હતું ગરબાનું ત્યાં પહોંચ્યા ત્યારે માત્ર ખાલી જમીન હતી, કોઈ પણ ત્યાં આયોજન ન હતું। અને જ્યારે આયોજકોને સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ પણ ગુમ હતા। એટલે કે ક્યાંક નકલી પાસના નામે, નકલી આયોજનના નામે ખેલૈયાઓને ખંખેરવામાં આવી રહ્યા છે, ખેલૈયાઓની લૂંટ ચલાવવામાં આવી રહી છે। અત્યારે નવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો છે અને ખેલૈયાઓ જે પાર્ટી પ્લોટ્સમાં જવા માંગતા હોય છે તે ગમે તેટલા રૂપિયા ખર્ચવા માટે પાસ માટે તૈયાર રહેતા હોય છે, ત્યારે 500-500 રૂપિયાના પાસ તો લીધા, પરંતુ પાસના નામે નકલી ઝેરોક્સનું કાગળ માત્ર પકડાવી દેવામાં આવ્યું। તો માત્ર આ ઘટના અમદાવાદમાં નથી બની, વડોદરામાં પણ ક્યાંક આવી જ ઘટના સામે આવી છે કે જ્યાં ઝેરોક્સ કરેલા પાસ જે છે એ ખેલૈયાઓને આપવામાં આવ્યા અને ખેલૈયાઓ છેતરાયા છે, કારણ કે તે પાસ જ નકલી હતા। ખેલૈયાઓ જ્યારે આયોજન સ્થળ પર પહોંચ્યા ત્યાં ગરબા તો રમાતા હતા વડોદરામાં, પરંતુ નકલી પાસ હોવાના કારણે તેમને એન્ટ્રી મળી ન હતી। તો આ તરફ અમદાવાદમાં તો જ્યાં ખેલૈયાઓ ચણિયાચોળી પહેરીને તૈયાર થઈને ગરબા રમવા માટે પહોંચ્યા, પરંતુ ત્યાં કોઈ આયોજન હતું જ નહીં। તો વડોદરામાં વેચાયા ગરબાના નકલી પાસ। વડોદરામાં અનેક ગરબા આયોજનોમાં ઝડપાયા નકલી પાસ અને ખેલૈયાઓને નકલી પાસ સાથે પહોંચ્યા ગરબામાં। પાસની કલર ઝેરોક્સ સાથે આવ્યા ખેલૈયાઓ, 500થી વધુ ખેલૈયાઓ નકલી પાસ સાથે આવ્યા। હેરિટેજ ગરબા આયોજકોએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે, ડુપ્લિકેટ પાસ સાથે આવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, ત્રીજા નોર્ત્યા ઘટના બની છે કે જ્યારે નકલી પાસ લઈને આવ્યા હતા ત્યારે કયા ગ્રાઉન્ડમાં આવું થયું છે, કેટલા નકલી પાસ હતા કલર ઝેરોક્સ વાળા? પ્રીતિ, વડોદરા શહેરના ગરબા ખૂબ જ વિશ્વવિખ્યાત છે, દેશ વિદેશથી અહીંયા લોકો ગરબા રમવા આવતા હોય છે, એટલે સ્વાભાવિક છે કે વડોદરા શહેરમાં જે પણ મોટા ગરબા થાય છે ત્યાં ઉત્સાહ લોકોમાં વધારે હોય છે। પરંતુ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા કે જે ઘણા સમયથી ખૂબ જ પ્રખ્યાત થયા છે, પરંતુ ત્યાંના જે પાસનો ભાવ છે તે પણ 3000થી ઉપર હોય છે અને બ્લેકમાં તે વધારેમાં વેચાતા હોય છે। જો કે આયોજકો ચોક્કસ કેપેસિટીથી વધુ પાસ બનાવતા નથી, જ્યારે ખેલૈયાઓ હોય છે તેમને વધુમાં વધુ જવું હોય છે, જેને લઈને કેટલાક જે લોકો હોય છે તે નકલી જે કલર ઝેરોક્સ હોય છે પાસની તે પણ બનાવતા હોય છે। જો કે આવા 500થી વધુ જે ખેલૈયાઓ જ્યારે ગરબા મેદાન પર પહોંચ્યા ત્યારે સિક્યુરિટીએ આ પાસ નકલી હોવાનું જાણી લીધું હતું અને તેઓને પરત કર્યા હતા। જો કે આ સમગ્ર મામલે કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી, એટલે પોલીસ વચ્ચે પડી નથી, પરંતુ આયોજકોએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે કે નકલી પાસથી સાવધાન રહેવું। આભાર કુણાલ તમામ વિગતો માટે। રમે અમદાવાદના ગરબામાં ખેલૈયાઓ ન રમી શક્યા ગરબા, નવરાત્રિમાં ખેલૈયાઓ છેતરાયા,
साइंस सिटी पास पार्टी प्लॉट में आयोजकों रातोरात उठावणू। नवरात्रि में पार्टी प्लॉट में आयोजकों गायब थी गया। पार्टी प्लॉट में खेलैयाओं ने जोवा मळ्युं खाली मैदान एटले के पास वेच्या बोर्ड ने बधुं ज लगाववामां आव्युं, जेना विश्वासे खेलैयाए 500-500 रूपियामां पास खरीद्या। परंतु ज्यारे तेओ त्यां पहोंच्या त्यारे आयोजको गुम हता। तो गरबा हता नहीं, एटले के रातोरात उठावणू थयुं अने लोकोए चार पास, कोई आठ कोई पंदर पास खरीद्या हता ने एक पास की कीमत हती 500 रूपया। खेलैयाओ नवरात्रि में छेतराया छे। रमे अमदावाद नाम थी साइंस सिटी सर्कल पास गरबा नु आयोजन करवामां आव्युं। लोकोए पास पण पैसा खर्चीने मेळवी लीधा, परंतु आ रमे अमदावाद ना नामे केवी रीते अमदावादीओ गरबा रमशे ते कहेवुं एटला माटे मुश्किल बन्युं के गईकाले ત્રીજા નોરતે ખેલૈયાઓ જ્યાં ગરબે રમવા માટે આવે છે ત્યાં કોઈ પણ પ્રકારનું ગરબાનું આયોજન જ ના હોય, અને આયોજકો કરતા જે હોય છે તે પણ અહીંયાથી નીકળી ગયા હોય અને કોઈ પ્રકારનું આયોજન જ ના રાખવામાં આવ્યું હોય તેવા પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી। જે પ્રકારે અહીંયા સજાવટ કરવામાં આવી છે, જે પ્રકારે અહીંયા તૈયારીઓ કરવામાં આવી હતી, ત્યાં એવું લાગતું હતું કે અહીંયા ગરબાનું આયોજન છે, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારના ગરબાનું આયોજન ન મળી આવતા गरबा रसिको हता, गरबा प्रेमीओ हता, जे अहींया पहोंच्या हता गरबे घूमवा माटे, परंतु अहींयानी जे स्थिति जोईने अहींयाथी ढीला मोढे परत फर्या हता अने तमाम लोकोमां एक रोष छे ते जोवा मळ्यो हतो। सीधा जे अहींया अंदरना पण दृश्य जोवा मळे छे के आयोजन मोटा पाये करवामां आव्युं हतुं, लोकोए पण पास खरीदी लीधा हता, परंतु स्थिति अहींया जे जोता ज लागे छे के कोई पण प्रकारना गरबानुं आयोजन ज करवामां न आव्युं होय, अने तमाम जे चीज सामग्री छे, तमाम जे साउंड सीस्टम छे ते पण हटा टावी લેવામાં આવી છે। માત્ર ડેકોરેશન જ અહીંયા જોવા છે, તો ચોફેરે ડેકોરેશન જ માત્ર જોવા છે તે મળી રહ્યું છે। તેના કારણે જે ગરબા નથી રમી શક્યા તેને લઈને ગઈકાલે જ રાત્રે ખેલૈયાઓએ હોબાળો છે તે અહીંયા કર્યો હતો, અને આયોજકોથી લઈને તમામ લોકો સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। तो गरबा रसिको माटे सारा समाचार सामे आव्या छे। अत्यार सुधी रात्रे 12 वाग्या सुधी ज गरबा रमवानी मंजूरी हती, त्यारे हवे गुजरात सरकार खेलैयाओ पर मेहरबान थई, हवे 12 वाग्ये पोलीस नहीं आवे गरबा अटकाववा। गृह राज्यमंत्री हर्ष संघवीए तमाम पोलीस वडाओने सूचना आपी छे के 12 वाग्या पछी पण पोलीस विभागे गरबा बंद करावा न जवुं, अने पोलीस ने लोको अने खेलैयाने मदद करवा पण सूचना आपी छे। गुजरातनी जनता सारी रीते नवरात्रि माणी शके ए हेतुथी आ निर्णय लेवायो छे, એટલા માટે હવેથી ગરબા પ્રેમીઓ કોઈપણ ભય વગર આરામથી ગરબા રમી શકશે। ગરબા ને ગરબા થકી ગુજરાતની આ સંસ્કૃતિ જ્યારે દેશ અને દુનિયા સુધી પહોંચી છે, ત્યારે ગુજરાતના સૌ ખેલૈયાઓ શાંતિપૂર્વક આનંદપૂર્વક ગરબાનો આનંદ લઈ શકે, માં અંબાની ભક્તિ કરી શકે તે માટે નવરાત્રિ સમયસર શરૂઆત થાય અને વધુમાં વધુ સમય લોકો ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાજકોટમાં હાર્ટએટેકના કારણે વધુ એક યુવાનનું મૃત્યુ થયું। શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામના વિપુલ રતિલાલ નામના 32 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે। યુવાનના મૃત્યુને લઈને પરિવારમાં શોકનું મોજું। રાજકોટમાં છેલ્લા 8 દિવસથી દરરોજ એક બે યુવાનના હાર્ટએટેકના કારણે મૃત્યુ થઈ રહ્યા છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, 8 દિવસથી અંદર જ યુવાનોમાં જાણે હાર્ટએટેકનું પ્રમાણ અચાનક વધી ગયું છે। 32 વર્ષના વધુ એક યુવકનું મોત, તેને કોઈ હાર્ટને લગતી તકલીફ હતી કે અચાનક જ તેનું મૃત્યુ થયું? બિલકુલ પ્રીતિ, રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં હાર્ટએટેકના કિસ્સાઓ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। યુવાનોમાં હાર્ટએટેકનું કારણ જે છે તે મોતનું કારણ બની રહ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં વધુ એક યુવાનને હાર્ટએટેક આવ્યો છે। શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપરના ગામના વિપુલ રતિલાલ નામના 32 વર્ષના યુવાનને હાર્ટએટેક આવતા મૃત્યુ જે છે તે નિપજ્યું છે।
રાત્રિના સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર દરમિયાન વિપુલ જે છે તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। યુવાનના મૃત્યુને લઈને પરિવારમાં પણ શોકનું મોજું જે છે તે જોવા મળી રહ્યું છે। રાજકોટમાં છેલ્લા 8 દિવસથી દરરોજ એક બે યુવાનને હાર્ટ એટેક આવતું હોય તેવા કિસ્સાઓ જે છે તે સામે આવી રહ્યા છે અને યુવાનોમાં મોતને લઈને ચિંતા પણ જે છે તે થઈ રહી છે। આભાર તમામ વિગતો માટે મયુર।